ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ તેમજ લઠ્ઠાપુરા ખાતે બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞોપવિત ધારણ કરી હતી. શ્રાવણ સુદ પૂનમ શ્રવણ નક્ષત્ર આ દરેક બ્રાહ્મણો માટે નવું જનોય બદલવું, નવા યજ્ઞો પવિત્ર ધારણ કરવું અને શ્રાવણ મહિનામાં શ્રવણ નક્ષત્રનું મહત્ત્વ છે. જે યજ્ઞોપવિત ધારણ કરવાથી યજ્ઞોપવિત જૂનું નીકળી જાય એ નવું ધારણ કરવામાં આવે, એટલે કાયિક વાચિક માનસિક ત્રણેય પ્રકારના પ્રાયશ્ચિત્ત દૂર થાય છે. નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાથી પાછા બ્રહ્મા વિષ્ણુ મહાદેવ અને બીજા દેવતાઓ જેને તંતુ દેવતા કહેવામાં આવે છે જેની પૂજાવિધિ કરી અને નવું યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણ ઉપર વિજય મેળવવો એનું નામ ઉપાકર્મ, બળેવ, શ્રાવણી પ્રયોગ એવો અર્થ થાય છે. નવું યજ્ઞોપવિત ધારણ કરવાથી મનુષ્યના જીવનમાં ત્રણ પ્રકારના પ્રાયશ્ચિત્ત, ત્રણ પ્રકારના ગુણ ઉપર કંટ્રોલ કરવો, કાબુ મેળવવો એ આ યજ્ઞોપવિતનો હેતુ છે. બીજું, જે માણસો વેદનો અભ્યાસ કરે છે વેદોના અભ્યાસ માટે આ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદોનો અભ્યાસ કરવા માટે એક સૂર્યનારાયણની દીક્ષા લેવામાં આવે છે. એ સૂર્યનારાયણની દીક્ષા એટલે યજ્ઞોપવિત ધારણ કરવું. તે ત્યાર પછી વેદ ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. વેદ ભણતા ભણતા હ્રસ્વઈ દીર્ઘઈ વ્યાકરણની કોઈ પણ પ્રકારની ભૂલ થતી હોય તો એનું એ પ્રાયશ્ચિત્ત લાગે છે. એ પ્રાયશ્ચિત્ત દૂર કરવા માટે દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ ને સવર્ણ નક્ષત્રમાં આ નવું જનોઈ પહેરાવવામાં આવે છે. અભ્યાસ કરતાં કરતાં મંત્રો બોલતા બોલતા જે કંઈ ભૂલ થઈ હોય એ ભૂલોનું નિવારણ થાય છે. શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે રક્ષાબંધન અને બળેવનો તહેવાર. આ દિવસ પવિત્ર દિવસે આજે સૌ ભૂદેવો એકત્ર થયા છે ત્યારે આપણા દેશ ભારત દેશ 1947 15મી ઓગસ્ટે આઝાદ થયો હતો અને એને આજે 75 વર્ષ પૂર્ણ થાય છે 15મી ઓગસ્ટ 2022 રોજ. ત્યારે આપણી સૌની ફરજ થઈ બને છે કે આપણે આપણા દેશનો જે આન બાન અને શાન એવો તિરંગો એને ફરકાવવા માટે આપણે એની શાન એ કરવા માટે આપણે સૌએ કટિબદ્ધ થવું જોઈએ. આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપણને એક બહુ સરસ સૂત્ર આપ્યું છે, હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા. અમે આજે એક નવું સૂત્ર ઊભું કરીએ છીએ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર ઘર તિરંગા, હર ઘર તિરંગા, હર ભૂદેવ કે હાથ મેં તિરંગા, હર ભૂદેવ કે હાથ મેં તિરંગા. અને સૌ ભૂદેવ આજે સંકલ્પ કરીએ છીએ કે ભારત દેશની જે આન બાન અને શાન એવા તિરંગાની આન બાન સચવાઈ રહે એવું અમે સંકલ્પ કરીએ છીએ અને ભારત દેશની સેવા માટે અમે સૌ ભૂદેવો કટિબદ્ધ થઈએ છીએ. પૃથ્વી પરના દેવ એટલે ભૂદેવ, અને ભૂદેવ જ્યારે સંકલ્પ કરે ત્યારે ચોક્કસ ભારત દેશની પ્રગતિ શિરપુર થવાની છે એમાં કોઈ શંકા નથી. ભગવાન શિવ સૌને આશીર્વાદ આપે અને શક્તિ આપે કે આપણે આવા પવિત્ર દિવસે ભેગા થઈ અને ભારત દેશની શાન સાચવીએ અને આપણું જે કર્મ છે બ્રાહ્મણોનું એ કર્મ કરતા રહીએ અને એક નાગરિક તરીકે પણ આપણી ફરજ બજાવીએ તો ચોક્કસ આપણો ભારત દેશ આગળ વધશે વધશે ને વધશે.